પરંતુ શું આપને ખબર છે કે આ જમીન પણ શુભ અને અશુભ ફળ આપતી હોય છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જમીન ખરીદવી કોને ન ગમે? દરેકને એવું સપનું હોય કે પોતાની પાસે થોડી નાની મોટી એવી પણ જમીન હોય. પરંતુ શું આપને ખબર છે કે આ જમીન પણ શુભ અને અશુભ ફળ આપતી હોય છે? વાસ્તુશાસ્ત્રમાં આના માટેની ઘણી બધી સલાહો પણ લખેલી છે, ઘણા બધા એવા નિર્દેશો પણ કરાયેલા છે કે જેનાથી તમે જાણી શકો કે કઈ જમીન શુભ છે અને કઈ જમીન અશુભ છે. તો ચાલો આજે આપણે આની પર વિગતે ચર્ચા કરવાના છીએ. તો શુભ ભૂમિના લક્ષણો વિશે આપણે આજે જાણવાના છીએ. પંડિત રામચંદ્ર જોશીના મતે જે જમીન ઉપર લીલાછમ વૃક્ષો, છોડ, ઘાસ અને ખેતીની ઉપજ સારી હોય તો એ જમીન જીવંત ગણાય છે. હવે આવી જમીન ખરીદવી શુભ મનાય છે. ઘણીવાર જમીન ખોદતી વખતે તેમાંથી પથ્થર, ઈંટ, કાંકરા, શંખ વગેરે નીકળે તો પણ આપણે જમીનને શુભ ગણવી જોઈએ. હવે જો જમીનની અંદર આપણે ખાડો ખોદી રહ્યા છે અને પછી જો માટી રહી જાય તો પછી પાછી પોતાની માટીથી જ એને ભરી દેવાય અને વાટવાળો દીવો ચારે દિશામાં પ્રગટાવવામાં આવે તો એ ચારે દિશામાં સમાન રીતે બળે છે તો પણ આ જમીનને શુભ ગણવી જોઈએ. તો આ તો વાત થઈ શુભ જમીન વિશે. ચલો વાત કરીએ કે અશુભ જમીન આપણે કેવી રીતે ગણી શકીએ. તો ખરાબ જમીનના લક્ષણો છે. પંડિત જોશીના મતે જો જમીન બંજર, ઉખડબાખડ હોય તો તેને ક્યારે પણ ખરીદવી ન જોઈએ. બાંબી એટલે કે ઉંદરો, ઉંદરોના ખાડા, કાંટાવાળા ઝાડ, છોડવાળી જમીન પણ મૃત હોવાને કારણે ટાળવી જોઈએ. બંજર જમીન અને ઉંદરોના ખાડાવાળી જમીન સંપત્તિનો નાશ કરનારી અને ઉદયવાળી ગણાય છે. હવે આ સિવાય ફાટેલી જમીન કલેશ પણ આપે છે. હાડકાવાળી જમીન ઘરમાં મુશ્કેલી આપે છે. ખરબચડી જમીન દુશ્મનોને વધારી દે છે અને ખાડા અને ટેકરાવાળી જમીન વિનાશ પણ લાવે છે. હવે જ્યારે આપણે કોઈ જમીનમાં જો ખાડો ખોદીએ અને એ ખાડા ખોદતી વખતે રાખ, અંગારા, હાડકા, ભૂખી, કોલસો જેવું નીકળે તો આ જમીન અશુભ મનાય છે. જમીનમાંથી લાકડાનું નિષ્કર્ષણ આગ, હાડકાનું નિષ્કર્ષણ સંપૂર્ણ વિનાશ, સાપની ચોરી, કોલસાનો રોગ, મૃત્યુ અને ભૂખી સંપત્તિનો વિનાશમાં પરિણમે છે. ભવિષ્ય પુરાણ અનુસાર પાણી પર રહેવા માટે ઘર અને મંદિર ન બનાવવું જોઈએ. તો આના ઉપરથી આપ જાણી શકો છો કે જે જમીન આપ ખરીદવા જઈ રહ્યા છો અથવા તમારી પાસે જે જમીન છે એ જમીન કઈ હોઈ શકે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.